બેલ્ઝો ટીવી અને દર્શકો, તમારી અને બેલ્ઝો ટીવીની વચ્ચેનો એક અતૂટ નાતો, રોજ નિત નવા વિડિયોઝ જોઈ લો આજે પણ તમારી ખાતર. દોસ્તો હાજર છે શશિકાંત ગુંટલા અને હર્ષા ગુંટલા તમારા માટે રોજ નિત નવા વિડિયો લઈને. તો રમણલાલ પાત્રનું નામ છે. ઓકે, રમણલાલને કાજુ કતરી બહુ જ ભાવે. અને તમને બંને દીકરાઓને પણ કાજુ કતરી બહુ ભાવે. આ લોકોને ત્રણેય જણને એક જ શોખ હતો, એક ખાવાનો અને બીજો ફરવાનો. દોસ્તો, રમણલાલ અને તેના બે દીકરાઓ અને પત્ની ચારે જણા ફરવાનો એક પ્રોગ્રામ બનાવ્યો રોમ. વાહ, વેનિસ જવા માટે ફ્લાઇટ પકડી અને તે લોકો રવાના થયા, ઉડ્યા અને રોમ પહોંચી ગયા. શોપિંગ કર્યું, સરસ મજાનું ખાણીપીણી ખાધું અને એ લોકો એક મોલની અંદરમાં જે પણ કામકાજ કરી રહ્યા હતા ખરીદીની, ત્યાર પછી એમને પેમેન્ટ કરવાનું આવ્યું. એટલે રમણલાલે પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો, ક્રેડિટ કાર્ડ માંગ્યું. ઓકે, ખિસ્સામાંથી ક્રેડિટ કાર્ડ કાઢવા માટે અને પાકીટ જોવા માટે એને ખિસ્સામાં હાથ નાખ્યો. બરાબર. અને તેના આશ્ચર્ય વચ્ચે મિત્રો તેનું પાકીટ મરાઈ ગયું. કોઈ ખિસ્સા કાતરું એ તેનું પાકીટ ઉડાવી દીધું. ઓ માય ગોડ. યસ. પણ રમણલાલ ને મિત્રો, આને કહેવાય તરત બુદ્ધિ. અને આવી તરત બુદ્ધિ ધરાવતા ગુજરાતીઓ જે હોય છે ને, ક્યાંય ગાંજા ના જાય. સીસીટીવી લાગેલા હતા, ઓટોમેટિક દરવાજાઓ હતા, સિક્યુરિટી વાળા હતા. હવે ચોરની શું મજાલ છે કે છટકી શકે? રમણલાલે તો જણાવી દીધું કે આ જે કાર્ય થયું છે તે આ મોલમાં જ થયું છે. પોલીસ ઓફિસરે આવીને બધા જ લોકોને 10 મિનિટ માટે રોકી દીધા. કમ્પ્લેન બોક્સ રાખેલું છે. એ કમ્પ્લેન બોક્સ ની અંદર જેને પણ આ કૃત્ય કર્યું હોય તે એ પાકીટ આવીને લાગી જાય. તેથી કોઈને કશી ખબર નહીં પડે કે કોણે આ કૃત્ય કર્યું છે અને તેના પર કેસ નહીં થાય. પણ જો 3 મિનિટ પછી પકડાશે તો રોમની પોલીસ એને બિલકુલ નહીં છોડે. રમણલાલની જે બુદ્ધિ હતી એ બરાબર કામે લાગેલી હતી. દોસ્તો, શું લાગે છે, ચોર પકડાઈ ગયો હશે? તમે આ વર્તનનો અંત જાણવા માટે આતુર હશો. 3 મિનિટ પસાર થઈ ગઈ પછી કમ્પ્લેન બોક્સ પાસે બધા એકઠા થયા, પોલીસ ઓફિસર અને બધા જ લોકો. કમ્પ્લેન બોક્સ ખોલવામાં આવ્યું અને તમે માનશો શું થયું? બોમ્બ ધડાકો થયો અને સૌથી પહેલો ઉભો હતો રમણલાલ. તેનું પ્રાણ પંખેરું ત્યારે જ ઉડી ગયું.
મારું કેવું દોસ્તો એ છે કે ચોરી થાય તો તમે ફરિયાદ કરશો કે જિંદગીની મજા માણશો? મારું ખાલી આટલું જ કેવું છે કે જિંદગીની મજા માણવી છે કે મોતની સજા લેવી છે? ચોરી અગત્યની છે, પૈસા અગત્યના છે કે જિંદગી અગત્યની છે? બસ તમારા મતને જણાવવા હર્ષા ગુંચલા શું કહે છે તે સાંભળો. તમારા મતને જણાવવા માટે આ વિડિયો બેલ્ઝો ટીવીમાં જ જોવો જરૂરી છે, કારણ કે બેલ્ઝો ટીવીમાં આનું જ કોમેન્ટ બોક્સ પણ છે. તો બેલ્ઝો ટીવીની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરીને અમારા આટલા સરસ મજાના નત નવા વિડીયોઝ નિહાળો, કોમેન્ટ કરો અને આનંદ મેળવો.